તો તે માટે આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મારા વાયદા મુજબ હું ફરીથી આપની સમક્ષ લઈને આવ્યો છું બીજી આઈએમપી મિત્રો મેં તમને કીધું હતું કે જેવો આપણો જૂનો ટાર્ગેટ ફિનિશ થશે કે તરત જ હું તમને નવી આઈએમપીસ આપતો જઈશ સાથે સાથે આજના વિડીયોની અંદર જ હું તમને એપ્લિકેશન રાઇટિંગ ડેટા ટ્રાન્સફર અને એસે રાઇટિંગ ત્રણે આઈએમપીઝ વિશે પણ માહિતી આપીશ તો વિડીયોમાં અંત સુધી રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ તમને આવી શકે બીજું કે જો શોર્ટ નોટની વિડીયોને નથી જોઈ તો ઉપર આઈ બટનને દબાવો ત્યાંથી તમને તે વિડીયો મળી જશે અને તમે તે આઈએમપીને જોઈ શકો છો મિત્રો આજે જે પાંચ કે સાત ઈમેલ રાઇટિંગની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે જ ઇમેલ રાઇટિંગની મહત્તમ શક્યતા છે કે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ તમને આ વખતની એક્ઝામમાં આ ઈમેલ રાઇટિંગ જોવા મળી શકે છે એવા ઈમેલ રાઇટિંગની છટવણી કરીને મેં અહીંયા આ વિડીયો બનાવેલ છે વધુ સમય ન વ્યાય કરતા વધીએ વિડિયો તરફ પરંતુ તેની પહેલા આપ સર્વેને એક નમ્ર વિનંતી કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો સાથે સાથે આ વિડીયોને તમારા બીજા મિત્રો જોડે શેર કરી દો જેથી કરીને બધા મને લાગી રહ્યું છે તે છે રિપ્લેસમેન્ટ ઓફ પ્રોડક્ટનું જે અંદર કઈ કઈ રિપ્લેસમેન્ટ ઓફ પ્રોડક્ટ હોઈ શકે છે તો કે છે કે મોબાઈલ ફોન લેપટોપ કોમ્પ્યુટર શૂઝ રિસ્ટ વોચ ઓર સ્માર્ટ વોચ એટસેટ્રા મિત્રો કોઈપણ પ્રોડક્ટ આપણે મંગાવી છે ઓનલાઈન અને તે પ્રોડક્ટની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ખામી છે અને તે ખામી માટે આપણે તે પ્રોડક્ટને બદલવા માગીએ છીએ તો એવો એક આપણે ઈમેલ લખવાનો છે જે પણ કંપની હોય તેને મિત્રો ઈમેલ કેવી રીતે લખવો તેની પણ માહિતી આપણે ઓલરેડી આપેલી છે આપણે વિડીયોઝ બનાવેલા છે ઉપર આઈ બટન દબાવજો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપેલી છે ત્યાંથી તમે આ ઈમેલ રાઇટિંગ કેવી રીતે લખવું તેની માહિતી તમને મળી જશે તો મિત્રો આ થયો ઇમેલ નંબર વન મોસ્ટ આઈએમપી એમ પી ઇમેલ ત્યાર પછી ઇમેલ નંબર બે

મ્યુનિસિપલ કમિશનર સોસાયટી સ્ટ્રીટ લાઇટ્સ અનહાઇજેનિક કન્ડિશન અથવા મિત્રો મ્યુનિસિપલ કોઈક ઇમેલ લખવાનો છે સેના રિગાર્ડિંગ તો હાલમાં કોરોના ચાલી રહ્યો છે તો કોરોનાના લીધે તમારી સોસાયટીને કાં તો સેનિટાઈઝ કરાવવાની છે જો આ ટોપિક ના હોય તો બીજા ટોપિક સ્ટ્રીટ લાઇટ માટે અથવા હાઈ અનહાઇજેનિક કન્ડિશન્સ અનહાઇજેનિક કન્ડિશન્સ માટે તમારે કરવાનું છે નિરાકરણ માટે તમારે ઈમેલ લખવાનો છે કોને મ્યુનિસિપલ કમિશનરને તો આ એક પણ મહત્તમ શક્યતા વાળો છે કે જે પૂછાઈ શકે છે તે સિવાય ઈમેલ નંબર ચાર ટ્રાન્સફર ઓફ કુકિંગ ગેસ કનેક્શન ફ્રોમ વન એજન્સી ટુ અનધર એજન્સી એક એજન્સી માં તમારું કુકિંગ ગેસ જે છે તેનું કનેક્શન તમે કરાવેલું છે તે તમારે ટ્રાન્સફર કરીને કોઈ અન્ય એજન્સીમાં લઈ જવું છે તેના રિગાર્ડિંગ પણ ઈમેલ તમને પૂછાઈ શકે છે તે સિવાય પાંચમા નંબરનો ઈમેલ જે પહેલા નંબરથી સામ્યતા ધરાવે છે એવો કે કમ્પ્લેઈન ઓફ ફોલ્ટી પ્રોડક્ટ એટલે કે ખામીવાળી કોઈ પ્રોડક્ટ છે જેમ કે મોબાઈલ લેપટોપ કમ્પ્યુટર સ્માર્ટ વોચ તેના રિગાર્ડિંગ તમારે ઈમેલ લખવાનો છે કંપનીને મિત્રો અહીંયા રિપ્લેસમેન્ટની વાત નથી કરી તમારે ફક્ત જે ખામી છે તે ખામી માટે તમારે ઈમેલ લખવાનો છે કંપનીને તે સિવાય ઈમેલ નંબર 6 પરચેસ બલ્ક સ્ટોક ઓફ માસ્ક એન્ડ સેનિટીઝર કોરોના ચાલે છે તેના લીધે માસ્ક અને સેનિટાઈઝર તમને બલ્કમાં જથ્થાબંધ ખરીદવાના છે તેના રિગાર્ડિંગ પણ તમને એક ઇમેલ પૂછાઈ શકે છે અને છેલ્લું ગ્રાન્ટ લોન ફોર સ્ટડી ઓર બિઝનેસ સ્ટડી અથવા બિઝનેસ માટે તમારે બેંકમાંથી લોન જોઈએ છે કે કોઈ સંસ્થામાંથી લોન જોઈએ છે તેના રિગાર્ડિંગ પણ તમે ઈમેલ લખી શકો છો આ ઈમેલ તમને પૂછાઈ શકે છે તો મિત્રો આ સાત ઈમેલ જેમાંથી ફર્સ્ટ પાંચ જે હતા ફર્સ્ટ ફાઈવ ઈમેલ જે હતા તે મહત્તમ શક્યતાવાળા એટલે તો તમારે કરી કરી અને કરી જ દેવાના તૈયાર કેવી રીતે કરવા તો મેં તમને મેં ઓલરેડી કીધું ઉપર આઈ બટન અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જે આપેલ છે ત્યાંથી તમે જોઈ શકો છો કે કેવી રીતે સરળતાથી તમે આ ઈમેલ લખી શકો છો અને મહત્તમ માર્ક્સ મેળવી શકો છો બસ દોસ્તો આની સાથે આ વિડિયો જે છે ઈમેલ રાઇટિંગની આઈએમપીઝનો તે કરીએ છીએ પૂર્ણ વિડીયો ઉપર અગેન હું મિત્રો ટાર્ગેટ મૂકું છું સેવન ઝીરો સેવન્ટી લાઇક જેવી હું તમને આપીશ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એપ્લિકેશન રાઇટિંગ અને રાઇટિંગ આ ત્રણેયના પણ આઈએમપી બસ તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા બીજા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મળીએ મિત્રો જય હિન્દ One day, Matram. Thank you so much.